नमस्कार मंतव्य न्यूज में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। महत्वना समाचार नी बात करिए तो सूरत मानहानि केस में हाल कोर्ट में निर्णय पूरो थई चुक्यो छे। महत्वनी बात करवामां आवे तो राहुल गांधी ए कोर्ट में पोतानो पक्ष पण रजू कर्यो छे। सूरत मानहानि केस में सुनावणी पूर्ण थई चुकी छे। ज्यारे मानहानि केस में राहुले कोर्ट में पोतानी हाजरी आपी अने पोतानो पक्ष रजू कर्यो। महत्वनुं छे कि पुणेश मोदीए पण आ फरियाद नोंधावी हती अने तेथी तेओ पण हाजर रह्या हता। बे साहेबनी जुबानी अंगे राहुल गांधीनुं निवेदन लेवायुं हतुं त्यारे कोर्टमां कह्युं हतुं के आ विषये कशो हुं जाणतो नथी। महत्वनुं छे के आवतीकाले बंने पक्षना वकीलने कोर्टमां बोलावाया अने सुनावणी बाद राहुल गांधी हवे रवाना थया छे। सूरत मानहानी केसमां सुनावणी पूर्ण थई चुकी छे। ज्यारे राहुल गांधीए कोर्टमां पोतानो पक्ष रजू कर्यो। मानहानी केसमां राहुल गांधी कोर्टमां हाजरी आपी ज्यारे पुणेश मोदीए पण आ फरियाद नोंधावी हती अने तेथी तेओ पण हाजर रह्या हता। इलेक्ट्रॉनिक एविडियंस माटे वधु एक साक्षी ने हवे बोलावाशे। ज्यारे सुनावणी बाद राहुल गांधी हवे रवाना थया छे। राहुल गांधी नी वात करवामां आवे तो तेओए पोतानो पक्ष रजू कर्यो अने आवतीकाले बंने पक्षना वकीलने कोर्टमां बोलावाया छे। બેન સાહેબો કર્ણાટક બેંગ્લોરથી અમે બોલાવેલા એ બંને સાહેબોની જુબાની 25 તારીખે પૂરી થઈ ગઈ। 25 તારીખે જુબાની પૂરી થયા પછી આજે આરોપી રાહુલ ગાંધીને એ સાહેબોની જુબાની સંબંધે ફર્ધર સ્ટેટમેન્ટ માટે નામદાર અદાલત સમક્ષ બોલાવ્યા છે અને આજે રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ બે સાહેબો પૂરતું પૂરું થયું। હવે સવાલ એ છે કે આજે મેં એક વધુ અરજી આપી છે ઇલેક્ટ્રોનિક એવિડન્સ સંબંધેનો એક છેલ્લો સાહેબ જે બાકી છે જે સાહેબ બેંગ્લોર કર્ણાટકમાં નોકરી કરે છે એ સાહેબને બોલાવવા માટે મેં એક અરજી આપી છે। એ અરજીની સુનાવણી આવતીકાલે 12:15 વાગે નામદાર અદાલતે નક્કી કરી છે અને એ સુનાવણી આવતીકાલે થયા પછી જો અરજી અમારી ફેવરમાં આવશે તો એ સાહેબને અમે બેંગ્લોરથી બોલાવી લેશું। જો અમારી હાઈકોર્ટમાં ફરી રિવિઝન અરજી દાખલ કરીશું। સુરત માનહાનિ કેસમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે હવે આવતીકાલે બંને પક્ષના વકીલને કોર્ટમાં બોલાવાયા છે। મહત્વનું છે કે સુનાવણી બાદ રાહુલ ગાંધી રવાના થયા છે અને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજરી આપી અને આ સાથે રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો। બે સાહેબની જુબાની અંગે રાહુલ ગાંધીનું નિવેદન પણ લેવાયું છે। રાહુલે કોર્ટમાં કહ્યું કે હું આ વિશે કશું જ જાણતો નથી। ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે વધુ એક સાક્ષીને હવે બોલાવાશે। સુનાવણી બાદ હાલ તો રાહુલ ગાંધી રવાના થયા છે ત્યારે આવતીકાલે બંને પક્ષના વકીલને કોર્ટમાં બોલાવાયા છે। મહત્વનું છે કે રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ કહ્યું કે હું આ વિશે કશું જ જાણતો નથી। બે સાહેબની જુબાની અંગે રાહુલ ગાંધીનું મહત્વનું નિવેદન પણ લેવામાં આવ્યું ત્યારે આ માનહાનિના સમગ્ર કેસમાં રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજરી આપી નિવેદન લેવામાં આવ્યું અને ત્યારબાદ હવે રાહુલ ગાંધી રવાના થયા છે। સુરત માનહાનિ કેસમાં સુનાવણી પૂર્ણ થઈ। મહત્વનું છે કે રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો અને કહ્યું કે હું આ વિશે કશું જ જાણતો નથી ત્યારે આવતીકાલે બંને પક્ષના વકીલને હવે કોર્ટમાં બોલાવાયા છે। મહત્વનું છે કે બે સાહેબની જુબાની અંગે રાહુલ ગાંધીનું નિવેદન લેવાયું છે અને ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે વધુ એક સાક્ષીને હવે બોલાવાશે।